من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة الباقية على أعدائهم أجمعين أما بعد قال سبحانه وتعالى في كتابه الكريم قوله الحق وهو أصدق الصادقين بسم الله الرحمن الرحيم قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى ایک صلوات باوز بلند پروردگار عالم پوتانی پاک نے پاکیزہ کتاب قرآن نی اندر પોતાના રસૂલને ખિતાબ કરીને કહે છે કે કુલ કહો એ રસૂલ લા અસઅલુકુમ અલયહી અજરન ઇલ્લલ મવદ્દત ફિલ કુરબા હું તમારી પાસે આ રિસાલતના કાર્યનું અજર નથી માંગતો સિવાય કે તમે મારા કરાબતદારોથી મવદ્દત અને મોહબ્બત રાખો અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો આપણે શુક્ર કરીએ કે પરવરદિગાર આલમે રિસાલતે માબના આ માંગણીને લબ્બે કહેનાર લોકો આપણે બનાવ્યા. આપણે કહીએ છીએ અલ્હમ્દુલિલ્લાહ લઝી જઅલના મિન મુતમસ્સકીના બે વિલાયત અમીરિલ મુમિનીન વ અબનાઇહિલ માસુમીન અલૈહિમુસ્સલામ. અમીરુલ મુમિનીન અને એમના પાકો પાકીઝા ફરઝંદોની વિલાયત માટે અલ્લાહનો શુક્ર અદા કરીએ છીએ. આ મોહબ્બત જબાનથી છે, દિલોના અંદર છે. દિલોની અંદરની મોહબ્બત કેવી રીતે ખબર પડે? તો કે આમાલના જરિયાથી. ઘણી વખત ઇન્સાનો અમુક વાતો પોતાના દિલની અંદર છુપાવી રાખે, પરંતુ આ દિલની અંદર છુપાવેલી વાતો એના ચહેરા ઉપરથી જાહેર થાય, એના અમલથી જાહેર થાય. આપણી આ મોહબ્બત અને મવદ્દત જે અહેલે બૈત અલૈહિસ્સલામ પ્રત્યે છે એ આપણી જબાનથી જાહેર છે, આપણા અમલથી જાહેર છે. પણ ક્યારેક ક્યારેક આપણા દિલમાં સવાલ આવે કે શું અહેલે બૈત અલૈહિસ્સલામ પણ આપણાથી આવી મોહબ્બત રાખે છે કે નહીં? આપણે કેમ ખબર પડે? આપણી પાસે કંઈ એવા સમાચાર આવે, આપણે કંઈ જાણકારી મળે કે અહેલે બૈત અલૈહિસ્સલામ પણ આપણે ચાહે છે કે નહીં, આપણાથી મોહબ્બત રાખે છે કે નહીં. એના માટે આ જમાનો કે જે આપણો જમાનો છે એ અને અહેલે બૈત અલૈહિસ્સલામનો જમાનો બંને ઘણા બધા દૂર છે. આપણો કોઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી. કેવી રીતે આપણે ખબર પડે કે અહેલે બૈત અલૈહિસ્સલામ આપણાથી મોહબ્બત રાખે છે કે નહીં? દાખલા તરીકે ગઈબતનો જમાનો જ્યારે શરૂઆતનો હતો ત્યારે ઇમામ અલૈહિસ્સલામ તરફથી અમુક કાગળો આવતા અને આ કાગળોની અંદર અમુક આલિમોને ઇમામ અલૈહિસ્સલામ એવી રીતે ખિતાબ કરતા કે ખબર પડે કે આ માણસ ઇમામની નજદીક માનવત છે. આપણે અત્યારે કેવી રીતે ખબર પડે કે આપણાથી ઇમામ મોહબ્બત કરે છે કે નહીં, ઇમામ આપણે ચાહે છે કે નહીં? આપણા માટે આવા કોઈ કાગળો છે કે નહીં? તો હું કહીશ કે હા, જરૂર આવા કાગળો છે આપણા માટે. પણ આપણે આને જોવાની જરૂર છે, સાંભળવાની જરૂર છે. એક કાગળ જે ઇમામ રઝા અલૈહિસ્સલામે પોતાના એક સહાબી અબ્દુલ અઝીમના નામે લખ્યો છે, આ કાગળ હું ઇન્શાલ્લાહ તમારી સામે વાંચું છું, જેની અંદર ઇમામ અલૈહિસ્સલામ પોતાના ચાહવાવાળાઓને સલામ મોકલે છે અને અમુક બાબતો કહે છે. અને ઇમામ અલૈહિસ્સલામ એ વાતનું એલાન કરે છે કે જો એ લોકો આ વસ્તુ ઉપર અમલ કરશે ને એના માટે અમારી મોહબ્બત છે. તો હવે આપણે જાણવાની ઈચ્છા થાય કે
ઇમામ અલૈહિસ્સલામ એ કાગળની અંદર શું લખ્યું છે અને શું કીધું કે આ લોકો કે જે આ વસ્તુને અપનાવશે અમલ કરશે એના માટે અમારી મોહબ્બત છે. આ કાગળની અંદર ઇમામ અલૈહિસ્સલામ ચાર વસ્તુનો હુકમ આપે છે, એક વસ્તુની મનાઈ કરે છે અને છેલ્લે જે છે ઇમામ અલૈહિસ્સલામ આ કાગળમાં ખુશખબરી આપે છે કે જે અમારા ચાહવાવાળા લોકો છે, આ અમારા ચાહવાવાળા લોકોમાંથી નેક હોય કે બદ, બધાને અલ્લાહ મગફરત ઇનાયત કરશે. પરંતુ અમુક એવા ચાહવાવાળા છે કે જેને અલ્લાહ મગફરત નહીં આપે. એ કોણ કોણ છે એની વિગત એની અંદર આપેલી છે. આપણી પાસે મુખ્તસર સમય છે, પરંતુ ઇન્શાલ્લાહ જેટલું પહોંચી શકાય એટલું આ કાગળમાંથી તમારા માટે બયાન કરું છું અને અમુક જુમલાઓ ઇન્શાલ્લાહ મસાહેબના બયાન કરવાના છે. એક સલવાત બાવાઝે બુલંદ. ઇમામ અલૈહિસ્સલામ આ અબ્દુલ અઝીમ હસની જે એક મહાન સહાબી છે જેને ચાર ઇમામ અલૈહિસ્સલામનો જમાનો જોયો છે, સાતમા ઇમામ ઇમામે મુસા કાઝિમ અલૈહિસ્સલામ, આઠમા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ, નવમા ઇમામ ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ અને દસમા ઇમામ ઇમામે અલી નકી અલૈહિસ્સલામ. આ સહાબી માસુમીન અલૈહિસ્સલામની નજદીક મોરીદ એહતરામ હતા. રિવાયતની અંદર છે કે જે કોઈ એમની ઝિયારત કરશે એને કરબલાના શહીદોની ઝિયારતનો સવાબ મળશે. આના ઉપરથી અંદાજો આવી શકે છે કે આ સહાબી જે છે એ કેટલા મોહતરમ હતા. હવે આ સહાબી ને ઇમામ અલૈહિસ્સલામ કાગળમાં શું લખે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ યા અબ્દુલ અઝીમ અબ્લિગ અન અબ્લિગ અલા ઓલિયાઈ અસલામ, મારા જે દોસ્તો છે મારા જે ચાહવાવાળા લોકો છે એને મારા તરફથી સલામ પહોંચાડો. પછી ઇમામ અલૈહિસ્સલામ આ કાગળમાં કહે છે વકુલ લહુમ, અને આ મારા જે દોસ્તો છે મારા ચાહવાવાળા લોકો છે એને આ મારો પેગામ આપ. પેગામ શું છે, અલ્લા તજ અલુ લિશૈતાને અલા અનફસહિમ સબીલા, તમે લોકો તમારા પોતાની જાત ઉપર શૈતાનને રસ્તો ન આપો. એટલે શું, એટલે શૈતાનને તમારા ઉપર સત્તા જમાવવાની તક ન આપો. શૈતાન એક પિંજરામાં બંધાયેલ જાનવર જેવો છે, જ્યારે તમે આ પિંજરું ખોલશો ને એટલે એ તમારા ઉપર હુમલો કરી દેશે. એવી જ રીતે આ શૈતાન જે છે એનો આપણા ઉપર કોઈ સત્તા નથી, આપણા ઉપર જે છે એનો કોઈ કંટ્રોલ નથી. પણ આપણે સામેથી ચાલી અને એને કહી છીએ કે આવ ભાઈ તું અમારા ઉપર રાજ કર, કારણ કે કોઈ અમારો રાજા નથી. કેવી રીતે બને છે, દાખલા તરીકે અમુક માણસો જે છે આંખ એની નબળી હોય છે, એનો આ નબળાઈનો ફાયદો શેતાન ઉપાડે છે. એવા મંજરો એને દેખાડે છે કે જેની અલ્લાહે ના પાડેલી છે, હરામ છે. અમુક માણસોની કાન નબળા હોય છે એટલે શેતાન આ રસ્તાથી વારિત થાય છે, એને અલ્લાહે ના પાડેલી વસ્તુઓ સાંભળવામાં મજા આવે છે. અમુક માણસોના દિલની અંદર અમુક ચીજોની મોહબ્બત હોય છે, શેતાન આ મોહબ્બતને જોઈ અને એ પ્રમાણે એને ગુમરાહ કરવાનો રસ્તો કરે છે. હવે આ જે બધી નોખી નોખી રસ્તાઓ છે, ખબર નથી કઈ જગ્યાએથી શેતાન કેવી રીતે હમલો કરે. જેવી રીતે આજના જમાનામાં કેમ છે, આપણે ખબર નથી કઈ જગ્યાએ વાયરસ હોય, બધી જગ્યાએથી આપણે બચવું પડે. બરોબર છે ને, બિલકુલ એવી જ રીતે આ શેતાન કોઈ પણ જગ્યાએથી હમલો કરી શકે છે. કેવી રીતે આપણે આપણી જાતને બચાવીએ, તો ખુદ શૈતાન જે છે ને એ પોતે આપણો રસ્તો બતાવે છે કે જો તમે આ કામ કરશો ને તો હું તમારા ઉપર કંટ્રોલ હાસિલ નહીં કરી શકું. ક્યારે, જ્યારે અલ્લાહની બારગાહમાંથી આ શૈતાનને કાઢી મૂકવામાં આવે છે, ત્યારે શૈતાન અલ્લાહ પાસે જે છે એ માંગણી કરે છે કે મને મોહલત આપવામાં આવે. ક્યાં સુધી મોહલત આપવામાં આવે, એલા યૌમિન યુબઅસૂન. અલ્લાહ એને આ માંગણીના જવાબમાં કહે છે કે તને મોહલત આપવામાં આવે છે, પરંતુ એલા યૌમે વક્તિલ માલુમ. હવે આ બંને વચ્ચે શું ફર્ક છે ઇન્શાલ્લાહ આપણે અત્યારે બયાન નથી કરતા, પણ
આપણો જે મકસદ છે એના તરફ આપણે આગળ વધીએ. હવે આ શેતાન અલ્લાહની બારગામાં અર્જ કરે છે કે પરવરદિગાર, તેમને મોહલત આપીને હવે હું આ જમીન ઉપર તારા બંદાઓને બુરી વસ્તુઓ જે છે એ સુશોભિત કરી અને દેખાડીશ અને એને ગુમરાહ કરીશ. પણ અમુક લોકો એવા છે કે જેને હું ગુમરાહ નહીં કરી શકું. કોણ છે? ઇબાદુકલ મુખલસીન, જે તારા મુખલિસ બંદાઓ છે ને એને હું ગુમરાહ નહીં કરી શકું. એટલે આપણે જો આપણા અમલની અંદર ઇખલાસ રાખીએ ને તો શૈતાન આપણા ઉપર કોઈ દિવસ હાવી ન થઈ શકે. એટલે ઇમામ અલૈહિસ્સલામ જે આ કાગળની અંદર કહે છે કે અલ્લા તજ અલુ અલા અનફસહિમ સબીલા, તમે લોકો તમારી જાત ઉપર શૈતાનને રસ્તો ન આપો. એટલે આપણે આપણા અમલની અંદર ખાલિસ થવાની જરૂર છે. મશહૂર વાક્યો છે, તમે બધા લોકોએ ઘણી બધી વખત આ બનાવ સાંભળેલો છે. આખો બનાવ આપણે બયાન નથી કરવો, ફક્ત એક ઈશારો કરવો અને આ બયાનની અંદર જે નુકતો છે આ નુકતા તરફ તમારી તવજ્જો અપાવું. બની ઇસરાયલનો એક આબિદ હોય છે. આ બની ઇસરાયલના લોકો એક ઝાડની પૂજા કરતા હોય છે, ઇબાદત કરતા હોય છે. પોતે ઈરાદો કરે છે કે આ ઝાડને કાપી નાખવામાં આવે જેથી લોકો આની ઇબાદત ન કરે ને ગુમરાહ ન થાય. શૈતાન રસ્તામાં એને રોકે છે. આ બની ઇસરાયલનો આબિદ એનો મુકાબલો કરે છે. મુકાબલાની અંદર શૈતાન ઉપર આ આબિદ હાવી થઈ જાય છે. હવે શૈતાન જોયે છે કે આના ઉપર આપણું જોર ચાલતું નથી, એટલે એક ટ્રીક અજમાવે છે. એને કહે છે કે હું તારા માટે એક સારી સ્કીમ લઈને આવ્યો છું. અત્યારે આપણે જો ને સ્કીમનો જમાનો છે, દરેક વસ્તુમાં સ્કીમ કાઢવામાં આવે છે, બરોબર ને? માણસોને ભોરવવા માટે પ્રકાર પ્રકારની સ્કીમ, આ ખરીદશો તો આ ફાયદો, એક લ્યો તો બે મળશે, વગેરે વગેરે, બરોબર છે? એટલે શૈતાને પણ જે છે એક સ્કીમ એને દેખાઈ રહી. કીધું કે હું રોજ જે છે એ તને બે સોનાના સિક્કા આપીશ. આજે હું તને બે સોનાના સિક્કા આપીશ ને, તું આ સોનાના સિક્કા ગરીબોને અલ્લાહની રાહમાં દાન આપજે, એટલે આનાથી તને સવાબ મળશે, ફાયદો થશે. આ ઝાડ શું કામ કાપવા માંગે છે? એટલા માટે જ ને કે અલ્લાહ તને સવાબ આપે, તો આમાંય તને સવાબ મળવાનો છે, એટલે આ કામ કર. એટલે આ આબિદ એમ લાગે છે કે ના, આની સ્કીમ જે છે એ ફાયદાકારક છે, એટલે માની લે છે કે કાંઈ વાંધો નહીં. શેતાને પોતાના વાયદા મુતાબિક થોડાક દિવસ સુધી એને સોનાના સિક્કા આપ્યા, પછી સોનાના સિક્કા દેવાનું બંધ કરી દીધું. જેવી રીતે આપણા રાજકારણમાં કેમ થયું કે પહેલા બધા રાજાઓને થોડાક ટાઈમ સુધી સાલિયાનું આપ્યું, પછી બંધ કરી દીધું. બિલકુલ આ પ્રમાણે શેતાને જે છે એ બંધ કરી દીધું. હવે આ આબિદ વળી પાછો ઝાડ કાપવા માટે જાય છે. શૈતાન રસ્તામાં રોકે છે, બંનેનો મુકાબલો થાય છે, અને આ વખતે શૈતાન જે છે એ આબિદ ઉપર હાવી થઈ જાય છે. એટલે ઓલો પૂછે છે કે ઓલી વખતે તો હું તારા કરતા જોરાતો હતો, જોરદાર હતો, તારા ઉપર મેં કંટ્રોલ હાસિલ કરી લીધો, તો આ વખતે કેમ તું એ મારા ઉપર કંટ્રોલ હાસિલ કરી લીધો? એ કહે છે કે તારી નિયત જે છે ને એ પહેલી વખતે ખાલિસ અલ્લાહ માટે હતી, આ વખતે તારી નિયત જે છે ને એ સોનાના સિક્કા માટે છે. એટલે જે છે એ તું કવિ નથી, તું મારા ઉપર જે છે એ કંટ્રોલ હાસિલ નથી કરી શકતો. આપણે પણ આપણા દરેક અમલની અંદર આ વસ્તુને ધ્યાનમાં રાખીએ કે અલ્લાહ માટે કરશું તો ઇમામ અલૈહિસ્સલામની મોહબ્બત આપણા માટે રહેશે ઇન્શાઅલ્લાહ. બસ ઇન્શાઅલ્લાહ આપણો વખત જે છે એ તમામ થઈ ગયો છે. આ કાગળની અંદર ઘણી બધી વાતો છે, બયાન કરવાની છે. ઇન્શાઅલ્લાહ કોઈ વખત આપણે મોકો મળશે તો આને બયાન કરશું. પણ જે ઇમામ અલૈહિસ્સલામનો કાગળ હું તમારી સામે બયાન કર્યો એને જ આપણે મુખાતિબ થઈને કરશું કે મોલા, તમારી મોહતરમ બેન જ્યારે તમને મળવા માટે આવે છે, ભલે તમારી મુલાકાત નથી કરી શકતી, પરંતુ જ્યારે કુમમાં વારિદ થાય છે ત્યારે શિયાઓ એનો એહતરામ કરે છે, માન સન્માનની સાથે એને દાવત આપે છે. પણ હા,
ઇમામ હુસૈન અલૈહિસ સલામ ની બહેન જેર કુફા ને શામ ના બાજારો માં વારિદ થઈ ત્યારે દુશ્મનો એને પ્રકાર પ્રકારની તકલીફો આપી રહ્યા છે। હા, આ કાફલો જ્યારે શામની કેદથી ચૂતી અને એક રિવાયત મુજબ કરબલાના મેદાન પાસે પહોંચે છે, જહલુમમાં કરબલાના મેદાનમાં પહોંચે છે, બસ આ મંઝરને તમે તમારી આંખોની સામે રાખજો, મસાહે પડવાની જરૂર નથી કે જ્યારે જનાબે ઝૈનબ આ કરબલાની મેદાનની અંદર કદમ રાખ્યો હશે ત્યારે એને આશુરનો દિવસ યાદ આવ્યો હશે, ત્યારે એને જગ્યા યાદ આવી હશે કે આ જગ્યાએ તિલા ઉપર હું ઊભી હતી અને મેં જોયું હતું કે મારા ભાઈ હુસૈનના સીના ઉપર સિમ્ર સવાર છે અને ચાહે છે કે ઇમામના સરો ગરદનમાં જુદાઈ કરી દે। આ મંઝર જ્યારે યાદ આવ્યો હશે જનાબે ઝૈનબને ત્યારે એમના દિલની હાલત કેવી થઈ હશે? જનમ જનમ ને યાદ આવ્યું હશે કે આ કરબલાનો મેદાન હતો અને આ કરબલાની અંદર સામે ગરીબા હતી, ખેમાઓ સળગેલા હતા અને આ કરબલાના મેદાનમાં કેવી રીતે 11 મુહર્રમની રાત વિતાવી હતી। અલાલાન તુલ્લાહ અલલ કૌમ ઝાલિમિન સયઅલમ અલ્લાઝીના ઝલમુ અયમન કલબી યનકલબુન। પરવરદિગાર, બે હક્કે મોહમ્મદ અર આલે મોહમ્મદ, મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર તારી રહેમતની બારાન નાઝિલ ફરમાવ। પરવરદિગાર, ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝુહુરમાં તાજીલ ફરમાવ। પરવરદિગાર, મોમિન મોમિનાતમાંથી જે કોઈ બીમાર હોય તેને શિફાય કામિલા અને આજિલા ઇનાયત ફરમાવ। પરવરદિગાર, જે જવ્વાર હુસૈન ઝિયારતના સફર માટે ગયા છે તેમની સેહત અને સલામતીની સાથે આ સફર કામયાબીથી પૂરો ફરમાવ, એમની ઝિયારતોને કબૂલ ફરમાવ। પરવરદિગાર, જે લોકો ઝિયારત માટે નથી જઈ શક્યા જલ્દીથી જલ્દી તેમના ઝિયારતના અસબાબ ફરહામ ફરમાવ। પરવરદિગાર, અમારી આ મુખ્તસર એવી ઇબાદતને કબૂલ ફરમાવ। રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ માશા અલ્લાહુ લા હૌલા વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહિલ અલીઇલ અઝીમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ વ